સૌથી પહેલા આજે જે તમારી સામે વક્તા નાટકની વાત કરવા માટે મારે રજૂ કરવા છે, જામનગરને આમ એનો પરિચય આપવાનો ના હોય. ઘણા કાર્યક્રમોમાં જ્યારે હું સુરત જાઉં ત્યારે 50% હું સુરતનો લાગતો હોઉં છું, કારણ કે મારા છેલ્લા 5 વર્ષના આ 6 વર્ષના તમામે તમામ એક કે બે નાટક બાદ કરતા, અને ખાસ કરીને મારા પૂર્ણ ફૂલ લેન્થ નાટકો, એમાં વ્યાવસાયિક નાટકો પણ આવી જાય, એના રાઇટર જો કોઈ રહ્યા હોય તો એ બીજું કોઈ નહીં, ડૉક્ટર રઈશ મણિયાર છે. વી હેવ કોલાબરેટેડ સિન્સ લાસ્ટ 5 યર્સ. રઈશભાઈની મૂળ ઓળખ એક જબરજસ્ત પ્રસિદ્ધ કવિ તરીકેની. આમ કાયમ એમ કહેવાય છે, આમ એક જોક છે કે એક ટ્રેનમાં એક ભાઈ જતા હતા અને કોઈએ પૂછ્યું કે તમે શું કરો છો, તો કે હું કવિ છું. તો કે એ તો ઠીક, પણ આમ શું કરો છો? તો આમ જે વ્યવસાય ડૉક્ટર હતા, એટલા માટે કહું છું કે માત્ર શબ્દકર્મ માટે એની વ્યવસાયમાંથી ધીમે ધીમે રિટાયર થઈને માત્ર હવે વક્તવ્યો, લેખ, આર્ટિકલ્સ, કવિતાઓ અને નાટકો અને સ્ક્રિપ્ટ્સ જે લખે છે અને જીવનને માણે છે એવા અમારા ડૉક્ટર રઈશ મણિયારને સ્વાગત કરતાં પહેલાં એટલું જ કહીશ કે કવિ તો ઉત્તમ દરજ્જાના છે જ, પણ ગુજરાતી ભાષા પાસે જ્યારે અત્યારે મૌલિક નાટકોની અછત છે ત્યારે એક પછી એક બેક ટુ બેક સરસ મૌલિક નાટકો તે લખી રહ્યા છે. એમની એક હાસ્યની કોલમ પણ હમણાં નવી શરૂ થઈ છે, જો તમારા ધ્યાનમાં ના હોય તો, દિવ્ય ભાસ્કરમાં વિનોદભાઈની જગ્યાએ અમસ્થી અમસ્થી એની હ્યુમરની કોલમ બહુ જબરજસ્ત ચાલી રહી છે. એવા જામનગરમાં અનેક કાર્યક્રમોમાં વિવિધ રંગોમાં સંચાલક તરીકે જે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, કવિતા હોય કે સંગીતનો દોર હોય, એવા મારા પ્રિય મિત્ર, એક ઉમદા ઇન્સાન અને જેને નાટક સાથે કેમ નાતો થયો એની વાત આપણે સાંભળવી છે રંગ સ્મરણ અંતર્ગત. જોરદાર તાળીઓ ડૉક્ટર રઈશ મણિયાર. નમસ્કાર. જામનગરના વિરલ થિયેટર પ્રેમીઓને નમસ્કાર. મનોજભાઈ, ટાઇટલ શું છે મારું? રંગ સ્મરણ. હા, સ્મરણ. ઓકે, તો મને રંગ સ્મરણ એવા ટાઇટલ હેઠળ બોલતા સંકોચ થાય છે, કેમકે વિરલભાઈ સાથે છેલ્લું નાટક કર્યું રિયર વ્યૂ, એને 2 વર્ષ થઈ ગયા, એટલે વિરલભાઈ નજીકના ગાળામાં કોઈ નવું નાટક શરૂ ન કરે તો હું મારું રંગ મરણ જાહેર કરવા વિચારતો હતો. ત્યાં નિમંત્રણ આવ્યું. મિત્રો, આ થિયેટર પીપલ એવું વિશાળ પીપલનું વૃક્ષ છે, પીપળાનું, કે જ્યાં રઈશ મણિયાર નામના ભૂતનો પણ વાસ છે. આજે ખબર પડી વિરલભાઈ કે નટ સમ્રાટ સંજય ગોરડિયાની બાજુમાં બેસવાનું છે, એટલે વિરલભાઈને મેં કહ્યું, યાર મારું પ્રદાન તો પીનટ જેટલું છે. તો કે બરાબર છે ને, નટ સમ્રાટની બાજુમાં પીનટ સમ્રાટ. તો એ પીનટમાં થોડા ચણા ઉમેરીને વટાણા વેરવાનો પ્રયાસ કરીશ. તમે તાળી પાડી, બાકી બોલવાનો બહુ ભય લાગતો હતો. એટલે સંજયભાઈએ કહ્યું મને કે માઇક હું થાઉં અને તું મંચ થા, કે માઇક હું થાઉં અને તું મંચ થા, ખાઉં હું ડિનર અને તું લંચ ખા, કે માઇક હું થાઉં અને તું મંચ ખા, બે જણાની વચ્ચે રાંધવાનું હોય તો આવું થાય, માઇક હું થાઉં અને તું મંચ થા, ખાઉં હું ડિનર અને તું લંચ ખા, ગામનું કલ્યાણ કરીએ આપણે, હું તલાટી થાઉં તું સરપંચ થા. એટલે આવનારી 40 મિનિટ અમે તમારા 7 બારના ઉતારા કરીશું. રંગ સ્મરણ, રંગ આપ સૌ જાણો છો કે ડ્રામા નાટક સાથે જોડાયેલો શબ્દ છે, પણ હું કોઈ શેક્સપિયર કે કાલિદાસ નથી. મારા નાટ્યકાર તરીકેના બાયોડેટામાં ડેટા બહુ ઓછો છે, બાઈઓ પણ ઓછી છે, પણ જેમ પત્તાની રમતમાં 2-3-5 આવે ને, એમ મેં 2-3-5 નાટકો લખ્યા છે. વિરલભાઈ તો બોલે બધું, અને એ જુગાર પણ ખાસ કરીને મને જામનગરમાં જ વધુ ફળ્યો છે. એટલે મારી કેફિયતમાં સંજયભાઈ રંગ કેફિયત રજૂ કરવાના છે. તો સંજયભાઈ જેવો કેફ નહીં હોય, છતાં રંગ દેવતાને નમન કરીને મારું રંગ સ્મરણ આવનારી 10 મિનિટ માટે, 12 મિનિટ માટે હું સંભળાવીશ. નાટકનું ફેસિનેશન મને બાળપણથી હતું.
ઘણા મને પૂછે કે વારસો કોઈ હતો કે કેમ તમે આમ મણિયાર, એટલે પેલા પ્રિયકાંત મણિયાર, તમારા શું થાય એમ ચાલુ થાય વાત? તો એવું કંઈ હતું નહીં. મારા પપ્પા વિરલભાઈ, તમને પણ ખબર નથી, નવસારી કોલેજમાં ભણતા ત્યારે નાટકમાં બેકસ્ટેજ કરતા, અને છેલ્લી ઘડીએ એક સેકન્ડ લીડનું રિપ્લેસમેન્ટ સંજયભાઈ એમણે કરેલું, અને એમાં એક્ટિંગ પ્રાઇઝ લઈ આવેલા. એટલે હું બહુ આદરથી એમને જોતો. જોકે એમ પપ્પાને જોઈને લાગતું નહીં કે આ માણસ સરખા ડાયલોગ બોલી શકે, એટલે આદરમાં ભારોભાર શંકાનું પ્રમાણ પણ હતું કે આ કેવી રીતે એક્ટિંગ પ્રાઇઝને હતું. શિલ્ડ ઘરમાં એક પડેલું, એટલે ખોટી વાત તો નહોતી કે શનિવારીમાંથી લઈ આવ્યા હોય કે એવું તો નહોતું. 20 વર્ષ પછી એમણે ખુલાસો કર્યો કે એમણે જે રોલ કરેલો એ મૂંગા બેરાનો રોલ હતો. મારી મમ્મી કોઈએ મને કહ્યું કે સ્કૂલમાં એકવાર શકુંતલાની સખી પ્રિયંબદા એનો રોલ કરેલો, પણ જે માસીએ જે બેને મને આ વાત કરી એ બેન શકુંતલાને બદલે શંકુતલા બોલતા અને પ્રિયંબદાને બદલે પ્રિયવંદા બોલતા. એટલે આ ટૂંકમાં વારસો ઓછો હતો, કારસો વધુ હતો. તો અભિનય કે લેખનના કોઈ પણ સમૃદ્ધ વારસા વગર મને નાટકનો ચસ્કો હતો. સંવાદો લખવાનું મને બહુ ગમતું. બાળપણમાં અમારા બે ઘર હતા, એક ઘર અમે વાપરતા ને બીજું આમ જ પડી રહેલું. તો એમાં વેકેશનમાં ભાઈઓ અને પિતરાઈઓની ટોળી સાથે હું જ્યોતિન્દ્ર દવે અને વિનોદ ભટ્ટના લેખો, હાસ્યલેખોનું નાટ્ય રૂપાંતર કરીને ભજવતો. ચાદરનો પડદો દોરી સરકાવીને ખોલતા અમે, અને ટોર્ચથી સ્પોટ બનાવતા. મારા આમ તો મારા બીજા એક પડોશી હતા ને આ તરફના, એમનો રંગનો કોન્ટ્રાક્ટનું કામ કરતા, એટલે એમના રંગના ડબ્બા એ ઘરમાં પડી રહેતા, એટલે આમ રંગભૂમિ તો પહેલાંથી જ હતી, પણ અમે ત્યાં નાટક ચાલુ જોવાનું શરૂ કર્યું. આ બહુ મજાની વસ્તુ છે. આટલા બધા શિબિર કરે છે વિરલભાઈ, અને નાના નાના બાળકોને હું જ્યારે જોઉં છું ને તો આમ રૂવાટા મારા ઊભા થઈ જાય, મને આંખમાં પાણી આવી જાય. એનું કારણ એ છે કે ઘણીવાર બહુ નાની ઘટના તમારા જીવનને દિશા આપતી હોય. 11 વર્ષની મારી ઉંમર હતી, વલસાડ જિલ્લાના કિલ્લા પારડીમાં હું શાળામાં ભણતો, અને જ્યોતિ વૈદના બે નાટકો મેં ત્યાં જોયેલા. એક થીંગડું ફાટ્યું આપનું, અને એક બંધ દરવાજા. ને એ 11 વર્ષની ઉંમરમાં છે ને એનું જે એનાઉન્સમેન્ટ થતી ને એ ઇકો ઇફેક્ટ સાથે થતી. હા, ઇકો કરો ને ભાઈ, ક્યાં છે સાઉન્ડવાળા, જરાક કરો ઇકો. હા, કેવું થતી હું તમને કહું. બોલે થીંગડું 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 થીંગડું, ફાટ્યું 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 ફાટ્યું, આપનું 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 આપનું, આમ એના હવે બંધ કરી દેજો. તો આ ડાયલોગ એ છે, આ શું થયું, આ કઈ રીતે આ અવાજ આવ્યો, અને આ આ શું અસર છે લોકોને ઇલ્યુઝનની દુનિયામાં લઈ જવાની, એનો મને પહેલી વાર અનુભવ થયો. અને ત્યારથી એ વસ્તુ મગજમાં ઘોળાયા કરતી કે આપણે એક દિવસ આવું કંઈક લાઇટની નીચે ઊભા રહેવું છે. પછી તો ભણવામાં નબળા નહોતા એટલે મેડિકલ કોલેજમાં ગયો, અને ત્યાં મેડિકલમાં તો ઠીક છે, પણ ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન એ ન્યાયે નાટક સીધે સીધું લખવાની તક મળી ગઈ, ભજવવાની તક મળી ગઈ. બહુ ગંભીર નાટક તો કર્યા નહીં, પણ પ્રોફેસરોની ઠેકડી ઉડાડવા માટે, ખાસ તો આપણે સ્કીટ કરતા હોય ને અને છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે, તો આ સ્કીટ બધી કરતો હું. એનાથી પ્રોફેસરો ઇમ્પ્રેસ થતા અને છોકરીઓ ઠેકડી ઉડાવતી. પેલા સાંતાક્લોઝે કીધું ને એમ ઊંધું જ થતું. એ ગાળામાં ચારેક નવલિકા લખેલી, અને ટાગોરની એક વાર્તા નષ્ટ નીડેનું ચારુલતા નામથી રૂપાંતર કરવાનો પણ મેં કરુણ અને નિષ્ફળ પ્રયાસ કરેલો. થોડાક એકાંકી વિરલભાઈ લખેલા, અને એ બધા જ સ્પર્ધાઓમાં હારી જતા, એટલે અમે જજીસ સાથે ઝઘડો કરતા. એ બાબતે આપણે સરખા. તો નાટકમાં તો કદી રેન્ક ના આવ્યો, પણ MBBSમાં અને MDમાં રેન્ક આવ્યો, એટલે કોઈ પણ જાતના શિલ્ડ કે યીલ્ડ વગર મારે ફિલ્ડ છોડવાનું થયું, અને પહેલો દોર મારો આમ પૂરો થયો. ડૉક્ટર બન્યા પછી મેડિકલ વ્યવસાયે મારા ગઝલ સિવાયના બધા લેખન પર લગભગ 27 વર્ષની ઉંમરે મેં પ્રેક્ટિસ ચાલુ કરેલી. પછી ગઝલ સિવાય કશું ચાલુ રાખી શક્યો નહીં. નાટક લખવાનું છૂટી ગયું, ડિરેક્ટ કરવાનું છૂટી ગયું, પણ કવિ તરીકે બે ઘોડે આ મનોજભાઈ જોશીની જેમ મેં પણ ચાલુ રાખ્યું. મનમાં એક ધધક હતી કે ક્યારેક ફિક્શન લખીશ, એક દિવસ નાટક લખીશ, નવલકથા લખીશ, પણ એમ બધાને એમ લાગતું કે ઠીક છે, ગઝલ લખવી સહેલી વાત છે, આ મારી ભડાસને બધા ભડાસ સમજતા. 20 વર્ષ સુધી ડૉક્ટરો મને સાહિત્યકાર તરીકે માન આપતા, અને સાહિત્યકારો મને ડૉક્ટર તરીકે માન આપતા.
ખરેખર સંજયભાઈ પુરુષોત્તમભાઈનો ફોન આવે, પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય આપણા બહુ મોટા, એટલે મને એમ થાય કે અંકિત ત્રિવેદી અવેલેબલ નહીં હશે એટલે એન્કરિંગ મારે કરવાનું છે. આમ જો કે પુરુષોત્તમભાઈને એન્કરિંગની જરૂર ના પડે, ગાવા માટે કોઈની પડે પણ એન્કરિંગની ના પડે. તો પુરુષોત્તમભાઈનો ફોન આવે, આશિષભાઈનો ફોન આવે, આપણને એમ કે એન્કરિંગ મળવાનું, એક પ્રોગ્રામ મળવાનો, એ કે પેલું ગળું બેસી ગયું છે, પેલી દવા કઈ હતી, કોઈ સુરતમાં જીપી ડૉક્ટરનો ફોન આવે એટલે આપણને એમ થાય કે આ પેશન્ટ મોકલશે. જનરલ પ્રેક્ટિશનર અમે કન્સલ્ટન્ટ રહ્યા એમ, પણ જીપી જેને લિફ્ટ ના આપે એ કન્સલ્ટન્ટ સાયકલ સવાર થઈ જાય, એટલે જીપીનો ફોન આવે એટલે આપણને એમ થાય કે પેશન્ટ મોકલશે, એટલે કે દીકરીના લગ્ન છે કંકોત્રી લખવાની છે. તો આ રીતે જીવન વીતતું હતું. 35 વર્ષની ઉંમર પછી મને ફિક્શન લખવાની ચળ ઉપડી, ને એનું બળ ક્યાંથી મળ્યું એની એક વાત કરું. 2004માં નૌશીલ મહેતા મુંબઈના નાટ્ય લેખક, એમની એક નાટ્ય શિબિર હતી, એમાં શિબિરાર્થી તરીકે ગયો અને શિબિરના ભાગરૂપે મેં એક સીન લખ્યો. એમણે બધાને જ કીધું કે એક માણસ અપઘાત કરવા જાય છે, એ અપઘાત કરવા માટે તૈયાર બેઠો છે અને બીજો એને સમજાવે છે કે અપઘાત નહીં કરો. બધાએ કરુણ દ્રશ્યો લખ્યા, મેં એમાં કોમેડી લખ્યું. એક માણસની કંઈ મરઘી ચોરાઈ જાય છે અથવા કંઈક ઈંડું કોઈ ચોરી જાય છે એટલે એ અપઘાત કરે છે, આવી કંઈક સીન લખ્યું મેં. અને એ સીન વાંચીને નૌશીલભાઈ વર્ચ્યુઅલી જમીન પર આરોટવા લાગ્યા. અને પછી તો એટલો બધો ગમ્યો એ સીન કે એમણે મુંબઈમાં બહુ બધા લોકોને વંચાવ્યો. પછી એક બે વાર ફોન પર વાત થઈ એટલે મને કીધું, સુરતમાં શું કરે છે, મુંબઈ આવી જા. પણ મુંબઈ ક્યાં આવવું તે કહ્યું નહીં. આ બહુ મુદ્દાનો પ્રશ્ન છે. આ જામનગરથી પણ બહુ બધા મુંબઈ જાય છે, ઘણા બોલાવે, પણ ક્યાં આવવું એ કે નહીં, ત્યાં સુધી જવું નહીં. પાર્થ, નયન, શુક્લા બધાને પૂછી જુઓ તમારે. તો મારે મુંબઈ જવું નહોતું, પણ આ ઘટનાથી મને એટલો તો ખ્યાલ આવ્યો કે લેખનને સમર્પિત થઈ શકાય ને સમર્પિત ના થઈએ તોય વધુ સમય તો આપી જ શકાય. અને એવામાં અચાનક મને તક મળી પહેલું નાટક લખવાની. સુરતની એક ટીમને 18 દિવસ પછી શોની ડેટ મળી. એમણે ડેટ લઈ લીધી, 18 દિવસ પછી એ ડૉક્ટરોનું ફંક્શન છે, એમાં શો કરવાનો છે. ડૉક્ટરો જ મોટેભાગે ગ્રાહક થાય આજકાલ. તો પછી એમને ખ્યાલ આવ્યો કે એમની પાસે તો નાટક હતું જ નહીં, પણ ડેટ કે જવા દેવાય. વિરલભાઈ પણ એવું કરે છે ઘણીવાર. તો એનું એક લોજિક છે, કેમ કે કોઈ એકદમ નિસંતાન દંપતિ હોય, એને ત્યાં પણ પ્રિયંકા કે દીપિકા જેવી સુકન્યાનું માંગવું આવે તો ઘરમાં સુપુત્ર ન હોય તો પણ એકવાર હાથો પડાઈ જાય ને. એ રીતે એમણે શો લઈ લીધો. પછી મારી પાસે આવ્યા કે ભાઈ 18 દિવસ પછી શો છે કે નાટક છે. એટલે રાતોરાત દારિયો ફો નામના એક ઇટાલિયન રાઇટર છે, એમનું ટ્રમ્પેટ્સ એન્ડ રાસબરી નામનું નાટક હતું, એનું મેં રૂપાંતર શરૂ કર્યું. ચહેરા ફેરીના નામથી એ ભજવાયું. ખુદ દારિયો ફો પણ ઓળખી ન શકે એવું મેં એનું રૂપાંતર કર્યું. 18 દિવસમાં મેં એના 18 અધ્યાય એટલે કે 18 સીન લખ્યા. નાટક સફળ થયું. એક શો માટે વિચારતા હતા, પછી 18 શો થયા પહેલાં નાટકના. અને એની હિરોઈન નમિતા, સાઉથ ઇન્ડિયાની સુપરસ્ટાર થઈ નમિતા, બહુ જાણીતી, અને લગભગ 50-60 સુપર ફિલ્મો કરી એણે, સુપરહિટ. પણ એ સાઉથ ઇન્ડિયા ગઈ, હું સાઉથ ગુજરાતમાં જ રહ્યો. બીજું નાટક મારું તારીને મારી જોડી, એના 32 શો થયા. મારા સુરતના હિસાબે સુપર ડુપર હિટ કહેવાય. પણ આ બંને જરૂરિયાતને વશ થઈને રમત રમતમાં લખાયેલા સ્લેપસ્ટિક નાટકો હતા. મને એવું લાગતું કે હું 3rd રેટ 3rd કક્ષાનું કામ કરું છું. આ કરવા માટે મારે પ્રેક્ટિસ ના છોડાય. છેલ્લા દાયકામાં 2010માં હું થિયેટર પીપલ સાથે જોડાયો. લવ યુ જિંદગી, અંતિમ અપરાધ, એક અનોખો કરાર, આ ત્રણેય નાટકો માટે અમને ચિત્રલેખાનું 2nd ઇનામ મળ્યું. એટલે બહુ જલ્દી, તમે તાળી પાડી પણ વાક્ય સાંભળજો, કે હું બહુ જલ્દી 2nd કક્ષાના લેખક તરીકે સ્થાપિત થયો. એટલે 2nd ઇનામ મળ્યા એટલા માટે કહું છું. પ્રથમ આવવા માટે પ્રયાસ જારી છે. જોકે અંતિમ અપરાધ અને એક અનોખો કરાર આ બંને નાટકોને સ્પર્ધામાં રાઇટર તરીકે 1st મળેલું. મારા બીજા 3 નાટકો સમાંતરે એનવી જાલન અમર છે, 7 સમંદર સૌની અંદર અને લિખિતંગ લાવણિયા સુરત મહાનગરપાલિકાની સ્પર્ધામાં નાટક તરીકે પણ પ્રથમ આવ્યા. અને એ ત્રણેયને પણ બેસ્ટ સ્ક્રિપ્ટના ઇનામ મળ્યા. એટલે આમ જોત જોતામાં છેલ્લા 7-1 વર્ષમાં મારી 5 સ્ક્રિપ્ટ રાઇટર તરીકે વિજેતા થઈ. પણ હાડોહાડ કોમર્શિયલ નાટક લખવાની અનિચ્છા
અને અણઆવડતના કારણે માત્ર નાટ્યલેખક તરીકે ટકી શકાય એવું હતું નહીં. કોઈ એક મજબૂત દોરડું નહોતું એટલે નાટક લખી, નવલકથા લખી, નાટક લખ્યા, નવલકથા લખી, હાસ્ય ચાલુ કર્યું અને કવિતા, આમ ત્રણ ચાર ટાંચણે હું ટકી ગયો. નાટ્યકાર તરીકે મારે જો આનાથી વધારે કંઈ બોલવાનું હોય તો એના માટે ઘણું બધું કામ હજુ કરવાનું બાકી છે. પણ થિયેટર પીપલ જામનગર સાથે મારા સંબંધની વાત કરું, કઈ રીતે થયો એની. કોફી મેટ્સ નામની એક મુંબઈમાં સંસ્થા છે, નાટ્યલેખનની સ્પર્ધા કરતી. 2005ની સાલમાં એમના માટે મેં એક સ્પર્ધા માટે સ્ક્રિપ્ટ લખેલી અને મોકલેલી, અને મને બહુ વિશ્વાસ હતો. એટલે ઇનામ લેવા સ્ટેજ પર કેવી રીતે ચડવું, ઇનામ મળે ત્યારે શું બોલવું, આ બધું રિહર્સલ કરી રાખેલું. પણ એ સ્પર્ધા રદ થઈ, એટલે સ્ક્રિપ્ટ મારી પાસે પડી રહી. લખાયેલી સ્ક્રિપ્ટ ન ભજવાય એટલે લેખકની દશા કેવી થાય, મોટી ઉંમરની કુંવારી દીકરીના બાપ જેવી એની દશા હોય, લગભગ એવી જ હાલત હતી. અને એવામાં પાંચેક વર્ષ રહીને વિરલભાઈનો ફોન આવ્યો કે તમારું એક નાટક લવ યુ જિંદગી મારી પાસે આવ્યું છે. મને થયું કે આ મારી વાઈફે પસ્તીમાં આપ્યું અને પસ્તી આ ભાઈની પાસે પહોંચી શું પહોંચ્યું કેવી રીતે, કેમ કે હું એમને ઓળખતો નહોતો. પછી ખબર પડી કે આ નાટક મેં સૌમ્ય જોશીને વાંચવા આપેલું, ડિરેક્ટરો વાંચતા નહોતા એટલે લેખકને આપ્યું, લેખકે બીજા લેખકને આપ્યું, હરદ્વાર ગોસ્વામીને, અને હરદ્વારે વિરલભાઈને આપ્યું. તો આ હરદ્વારે મેરેજ બ્યુરોવાળા કરે એવું કામ, કોઈ પણ જાતના કમિશન વગર કર્યું અને વિરલભાઈ મુરત્યા થઈને આવ્યા. અને એક દિવસ વિરલભાઈનો ફોન આવ્યો કે હું જામનગરથી વિરલ રાજ બોલું છું, હવે કોઈને પણ બાટલીમાં ઉતારવાની એમની કળા વિશે જામનગરમાં કોઈને કંઈ સમજાવવાની જરૂર નથી, એટલે હું તરત ઉતરી ગયો. વિરલભાઈ બહુ બધા તાળી પાડી. પછી તરત એમની સ્ટાઇલ પ્રમાણે ધીમે રહીને કીધું કે સ્ક્રિપ્ટ તો આમ જાણે સારી છે પણ તમારે ત્રીજું અને ચોથું દ્રશ્ય ફરી લખવું પડશે. 6 વર્ષ જૂની તમારી સ્ક્રિપ્ટ હોય, ઉદય તમને મનમાં લાગી ગઈ હોય, એ અળખામણા બાળક જેવી હોય, એમ એનું માથું ઓળવાનું કે નાક સાફ કરવાનું મન ના થાય આપણને, એવી સ્ક્રિપ્ટ એણે મારી પાસે રીરાઇટ કરાવી. અને એના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય સાહેબ. એ ઘટનાના કારણે તમને નવાઈ લાગશે, એ નાટકના પહેલાં શો સુધી અમે રૂબરૂ મળ્યા જ નહીં. પહેલાં એમણે DVD મોકલી પહેલાં, પછી ફર્સ્ટ થયું, અમને મળ્યા જ નહીં. પણ BSNLની ફ્રી લેન્ડલાઇનનો આભાર કે અમે કલાકો સુધી વાત કરી. મારી વાઇફ અમી એનું નામ, તો અમીને તો ક્યારેક શંકા પડતી કે આ કોઈ છોકરીને લાંબા લાંબા ફોન કરે છે. એ પાછું એક મારા લિસ્ટમાં છે ને, એક વિરલ નામની છોકરી પણ હતી. તો ચિત્રલેખાની ફાઇનલમાં આવ્યું ને ત્યારે માંડ માંડ આવેલું, અને નસીબ સંજોગે એડવોકેટ હિરેનભાઈને નામ એમનું, આપણા એડવોકેટ કાલાવડવાળા હિતેનભાઈ, હા, તો હિતેનભાઈનું એક ફંક્શન હતું, એમાં હું કાલાવડ આવેલો કવિ સંમેલન માટે. બાકી થિયેટર પીપલનું એટલું બજેટ નહોતું અને મારું એટલું સ્ટેટસ નહોતું કે લેખક તરીકે કોઈ મને એમ બોલાવે કે તમે નાટક તમારું જોવા આવો. તો એ 2 દિવસમાં પણ અમે નાટકને સરસ ઓપ આપ્યો, મને ઘણું શીખવા મળ્યું અને વિરલભાઈ સાથે કાયમી તંતુ બંધાઈ ગયો. જઈને પશ્મિનાને તમે પહેલાં DVDમાં જ જોયેલા. જામનગર જેવા શહેરમાં આવો સૂક્ષ્મ અભિનય કરનાર કલાકારો છે એ જાણીને બહુ ખુશ થયો. પશ્મિનાને જય માટે એકવાર જોરદાર તાળી થઈ જાય સાહેબ. આ 2 કલાકારોએ મને, એ લોકોએ જે રીતે મારા કાલા ગેલા શબ્દોને જીવંત કર્યા, અને એક મુશ્કેલ નાટક હતું એ નાટકને વિરલભાઈએ વિજેતા નાટક બનાવ્યું અને એક શરૂઆત થઈ. એટલે થિયેટર પીપલનો આ નાટકને બજાવવાનો જેન્યુઇન પ્રયાસ જોયા પછી હું નાટકને ગંભીરતાથી લેતો થયો, એમ કહેવામાં મને કોઈ સંકોચ કે કોઈ શંકા મારા મનમાં નથી. એ પછી વિરલભાઈ સાથે વાતમાં બીજી સ્ક્રિપ્ટનો આઈડિયા આવ્યો. એક વર્ષ એમની સ્ટાઇલ પ્રમાણે ખાલી જવા દીધી એમણે. બીજા વર્ષે અમે નવું નાટક શોધતા હતા, એ મને કોઈ સ્ક્રિપ્ટ સંભળાવે વાર્તા, અને પછી મેં એમને એક વાર્તા. મારા 2 તબીબ મિત્રો ડૉક્ટરો એ કેન્સરના કારણે એ અરસામાં મરવાની અણી પર હતા, અને બંનેને એમ ખબર હતી કે 1 વર્ષ છે આપણી પાસે લાઈફ. ડૉક્ટરોએ કહી દીધું તમારી પાસે 11-12 મહિના છે, આઈ યુ ગોઈંગ ટુ ડાઈ. હવે એમાંથી એક જે હતા ને એ બહુ મહત્ત્વાકાંક્ષી હતા, અને એક જે હતા બહુ સેવાભાવી હતા, કમલેશભાઈ. તો મને એમ થયું કે જે મહત્ત્વાકાંક્ષી છે ને એનું રિએક્શન એવું આવશે કે ગભરાઈ જશે અને એ હફડા ફાફડા થઈ જશે, અને જે સેવાભાવી છે ને એ ખુશીથી શાંતિથી સ્વીકારી લેશે આ સમાચારને. પણ એના કરતાં ઊંધું બન્યું. જે સેવાભાવી હતા ને એ હફડા ફાફડા થઈ ગયા, છેલ્લે સુધી એમનું જીવન નરકની યાતના જીવતા એમણે નરકની યાતના ભોગવી.
અને જે મહત્વાકાંક્ષી હતા બધું છોડીને શાંતિથી બેસી ગયા અને મરતા પહેલાં એમણે આનંદ ફિલ્મને તમે એક ઝાંખી લાગે ને એવી રીતે બધા 300 મિત્રોને સુરતથી પાસે દેવકા દમણ લઈ ગયા અને ત્યાં 300 જણાને બે રાત રાખીને પાર્ટી આપી મરતા પહેલાં. તો આ બંનેનું જે રિએક્શન હતું ને એના પરથી મને વિચાર આવ્યો કે હું એક નાટક લખું અને વિરલભાઈ સાથે વાત કરી. તો વિરલભાઈ કે આપણે આને થ્રિલર બનાવીએ અને એટલે આને બેકગ્રાઉન્ડમાં રાખીને અમે અંતિમ અપરાધ લખ્યું. અંતિમ અપરાધ નાટક બિલકુલ જુદું છે, વાત બિલકુલ જુદી છે, પણ આ બે મરણોન્મુખ મિત્રોની જે રિએક્શન છે એ જોઈને મેં આ લખ્યું ને એની સાથે અમે સ્ટોરી જોડી. તો એ જ નાટક અંતિમ અપરાધ. એને થ્રિલર બનાવવા માટેનું બહુ જરૂરી પહેલો એક્ટ તો અમે રમત રમતમાં લખી નાખ્યો ને પહેલા એક્ટનું રિહર્સલ ચાલુ પણ થઈ ગયું, પણ મેં જે બીજો એક્ટ લખ્યો ને એમાં ઠેકાણા નહોતા. એટલે ત્યારે વિરલભાઈ સાથે જે ચર્ચાઓ થઈ એમાં હું શીખ્યો કે વાર્તા નાટકમાં કેવી રીતે કહેવાય અને વાર્તામાં હીરોને કેન્દ્રમાં કઈ રીતે રખાય એ હું એ નાટક દ્વારા વિરલભાઈ પાસેથી શીખ્યો રીરાઇટિંગમાં. તો ઘણા બધા પાસેથી શીખવાનું મળતું. એનો એન્ડ છે ને એ એન્ડ અમને વિહંગભાઈએ સૂચવેલો, એક નાનકડો એમાં મુદ્દો હતો પણ વિહંગભાઈ મહેતાએ સૂચવેલો. તો થિયેટર પીપલનું અંતિમ અપરાધ એ મારા જીવનની એવી પહેલી કૃતિ છે જેના માટે મને હંમેશા ગૌરવ રહ્યું છે. મારા કોઈપણ નાટકનો શો હોય સામાન્ય રીતે મારી ધરતીમાં સમાઈ જવાની ઈચ્છા હોય. આમ મારા પોતાના જ સંવાદો મને એમ લાગે કે બહુ બોલકું લખ્યું છે, બહુ ચાંપલું લખ્યું છે, વર્બોસ છે, લવારી કરી છે, પણ અંતિમ અપરાધ મેં જેટલી પણ વાર જોયું છે ગર્વથી ટટ્ટાર બેસીને જોયું છે અને એમાં આ વિરલ જય બધાનો બહુ મોટો ફાળો છે. 200 ઉપર શો થયા જામનગરમાં તૈયાર થયેલું નાટક, 200ની ઉપર શો થયા. ગાગનનો રોલ પહેલાં જયે કર્યો અને પછી મુંબઈમાં લીનેશ ફણસે, પ્રભાત પાટડિયાનો રોલ મુનિજા કરતા મુંબઈમાં, પછી થોડા વખત પછી વિરલે એ રોલ કર્યો. એ જ ગાળામાં સંજયભાઈનો ફોન આવ્યો અને સંજયભાઈએ મારી પાસે એક નાટક લખાવ્યું, ચૂપ રહો ખુશ રહો. સંજયભાઈ જેવા એક્ટર હોય એટલે પબ્લિક ખુશ, લેખક ચૂપ. પણ સાહેબ આ ચૂપ રહો ખુશ રહો નાટક યુટ્યુબ પર આજની તારીખે 19,99,800 વ્યૂ છે અને આજની મારી અસરકારક સ્પીચ પછી 20,00,000 વ્યૂ થઈ જશે એવી મને શ્રદ્ધા છે. અંતિમ અપરાધ પછી મેં અને વિરલે અમારી લેખક દિગ્દર્શકની જોડી તરીકે મુંબઈથી ઝૂલો ઝૂલાવે જમનાદાસ નામનું કોમેડી પ્લે કર્યું. બહુ સફળ થઈ શકે એવું પ્લે હતું. જય વિઠલાણી જ્યોતિષી નથી, ક્યાં ગયા, એમણે ભવિષ્ય બાકેલું, હા અહીંયા છે, કે રઈસભાઈ એના 500 શો થશે અને તમે એક દિવસ ફિલ્મ લખશો. બંને આગાહી કરુણ રીતે ખોટી પડી છે. 500 શો થવામાં લગભગ 486 ઓછા થયા, પણ નાટક બહુ સારું હતું. બીજી એક પ્રકારની સમસ્યાના કારણે નાટક બંધ પડેલું. અત્યારે જે બધાઈ હો ફિલ્મ આવી છે એ વાર્તા થોડીક અમારા નાટકથી પ્રેરિત હતી, પણ અમારી વાર્તા એના કરતાં વધારે મજબૂત હતી. એક દિવસ અમે એના પર ફિલ્મ બનાવીશું. તો ઝૂલો બંધ પડ્યું ત્યારે હું અને વિરલભાઈ ટ્રેનમાં મુંબઈથી પરત આવતા હતા. મેં એમને એક અનોખો કરારની વાર્તા અછડતી સંભળાવ્યું. મારી પાસે પ્લોટ હતો, એક લાંબો એક જ સીન તૈયાર કરેલો. મેં વિરલભાઈએ મેં એક બહુ મહત્ત્વનું સૂચન કર્યું, જેમણે જોયું છે એમના માટે કહું કે એમાં જે જેક્સનનું પાત્ર રોહિત ભજવતું હતું એ કોન્ટ્રાક્ટ કિલર છે. મારી ઓરિજિનલ સ્ક્રિપ્ટમાં એ રિયલ મરી જતો હતો. વિરલભાઈએ મને સૂચન કર્યું કે આ પાછળથી આ જીવતો નીકળે એવું કંઈક કરો અને એ કર્યું. એ વિચાર મારા મગજમાં બેઠો પછી આખો બીજો એક્ટ તૈયાર થયો. એટલે લેખક તરીકે તમને દિગ્દર્શક પાસેથી જે સપોર્ટ મળે છે, ઇવન ચૂપ રહો ખુશ રહોમાં સતત સંજયભાઈએ નામ નથી લખ્યું પણ એ ખરેખર અમારા બંનેનું નાટક છે. તો અનોખો કરારનો મનસુખ દરજી એટલે મારું અત્યાર સુધીનું લખેલું શ્રેષ્ઠ પાત્ર અને પહેલાં 10-12 શોમાં બંને મારા બંને મનસુખ અહીંયા ઉપસ્થિત છે. મારો પહેલો મનસુખ એટલે જય વિઠલાણી અને અમારા બીજા મનસુખ સામે બેઠા છે સંજય ગોરડિયા. તો એના પણ 100ની ઉપર શો થાય અને અમે હવે એની સંજયભાઈ એમની વિડીયો બનાવવા જઈ રહ્યા છે અને એના 40,00,000 વ્યૂ થવાના છે. એવું જય સિવાયના બીજા એક સાચા જ્યોતિષી આગાહી કરી છે. અમારા નાટકો વિશે કોણ બોલે, દૈવતભાઈ કોઈ બોલે એમ, એટલે હું જ બોલું છું કે વિરલભાઈની છે ને થ્રિલર જોનર પર માસ્ટરી છે, પણ મેં કદી મારા સપને વિચાર્યું નહોતું કે હું થ્રિલર રાખીશ. હું નાનો હતો ત્યારે કદી થ્રિલર વાંચતો નહોતો. સમર હિલના લેખક આપણી સામે બેઠા છે. હા બીજું કેવું સાહેબ તમારી નોવેલ,
લાઇટ હાઉસ. તો આટલા મોટા લેખક ભાઈ, મેં મારી લાઈફમાં સાહેબ કોઈ દિવસ, મારી વાઈફ તો મારી નોવેલો વાંચે છે, હું નથી વાંચતો, તો એ લખતી નથી જોકે. તો મેં કદી થ્રિલર વાંચ્યા નથી, થ્રિલર ફિલ્મો હું જોતો નથી, હોરર ફિલ્મો હું જોતો નથી, પણ મારા નાટકોમાં એક ઇમોશનલ અંડર કરંટ હોય. મારા નાટકોમાં કોઈ દિવસ તમને રેસ કે બાજીગર ટાઈપનું કોનિંગ, એમ કે ને, ક્રુએલ પાત્ર હોય, રૂથલેસ પાત્ર હોય, એવું કદી જોવા નહીં મળે. મારા દરેક નાટક, મારા અને વિરલના દરેક નાટકમાં દેર ઇઝ અ સોશિયલ અંડર કરંટ. એટલે મારા એકદમ સાઈડના કેરેક્ટર હોય ને, તે પણ માનવીય હોય. જેમ કે એક નાટકમાં એવું આવે છે કે આ કામની સોપારી અસલમભાઈને આપી દો, તો પેલું સામો પાત્ર એમ કહે છે કે ના ના, આ વર્ષે અસલમભાઈની દીકરીના લગ્ન છે એટલે એ સોપારી લેવાની ના પાડે. હવે ગુંડાની દીકરી હોય, એના લગ્ન હોય, ને લગ્નના ટાઈમ પર એને આ બખેડો નહીં લેવો હોય, આ એકદમ બિલીવેબલ અને માનવીય વાત છે. પણ આપણે ફિલ્મોમાં, નાટકોમાં આ રીતે કરતા નથી. પણ આઈ ટ્રાય ટુ શો ધ હ્યુમન આસ્પેક્ટ ઓફ ઓલ કેરેક્ટર્સ. મને ટોટલ બ્લેક ને ટોટલ વ્હાઇટ કેરેક્ટર બતાવવાનું ગમતું નથી. તો આ અમારા દરેક નાટકમાં દેખાશે. બીજી એક વાત કે તમે જે અત્યારે ફિલ્મો બધી અમુક જોતા છો, અનુરાગ કશ્યપ અને એના ચેલાઓની, વિશાલ ભારદ્વાજની, તો તમને એક સિનિકલ નકારાત્મકતા જેને કહેવાય ને, એ તમને દેખાશે. તમને એમ દેખાશે કે દુનિયા આટલી ખરાબ છે, આટલી આટલું બધું ગંદુ ચાલે છે એમ. તો અમારી કોઈ પણ નાટક, કોઈ પણ વાર્તા વાંચશો તો તમને ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચરે એમાં એક પોઝિટિવિટી દેખાશે, હકારાત્મકતા દેખાશે. એ મારો અને વિરલભાઈનો વર્લ્ડ વ્યૂ છે. અમે દર્શક જગતમાં જે ઓડિયન્સ આવ્યું છે એની અંદર અમે છેલ્લે જે વાઇબ્રેશન મૂકવા માંગીએ છીએ, એમ્પથી, સહાનુભૂતિ, કરુણા, માનવતા, આ અમારી એકમાત્ર કોશિશ હોય છે. કે નાટક ગમે તે હોય, ગુનો ગમે તે બને, એમાં કશું પણ થાય, પણ છેલ્લે માનવતાનો સંદેશ લઈને અમારો પ્રેક્ષક જાય, એમ જીવન પ્રત્યેની શ્રદ્ધા વધે એવી અમારી કોશિશ હોય છે. બીજી એક વાત વિરલભાઈની ને મારી ખાસ, કે અમારા કોઈ નાટકમાં કોમેડિયનનું સ્પેશિયલ પાત્ર હોતું નથી. તમે જુઓ કે મુંબઈના નાટકો કે બીજા કોઈ પણ કોમર્શિયલ નાટકો, એક નોકર આવે ને કંઈ જોક મારી જાય, ને કોઈ કામવાળી જોક મારી જાય, ને કોઈ બેરી સાસુ હોય, ને કોઈ મૂંગું આમ હોય, ને કેરેક્ટર એક હોય એવું. અમારા નાટકમાં અમે ભાગ્ય જેવું કોઈ કોમેડિયન રાખીએ છીએ, છતાં દરેક નાટકમાં હાસ્યનો સાહજિક પ્રવાહ સતત વહેતો રહે છે. વિરલભાઈ એ વાત પર વિશ્વાસ કરે. અમારો અંતિમ અપરાધ, અહીંયા 25-એક શો કર્યા પછી મુંબઈ ગયું તો પ્રોડ્યુસરે નાટક વાંચ્યા પહેલાં જ ધમકી આપી હતી કે કોમેડી વગર નાટક નહીં ચાલે. અને અમારી મુંબઈની લેખકોની એક આખી ટીમ આમાં કોમેડી ઉમેરશે, એટલે કે જોક્સ ઉમેરશે. એટલે હું બહુ ઉદ્વિગ્ન થઈ ગયો, પણ વિરલભાઈની હિંમત ભારે તો એમણે રિહર્સલ ચાલુ કરાવ્યું. 4 દિવસ પછી પ્રોડ્યુસરનો ફોન આવ્યો કે રઈશભાઈ, તમારી સ્ક્રિપ્ટમાં અમે અલ્પ વિરામનો પણ ફરક કર્યો નથી, જેમ છે એમ કરીએ છીએ. સો અને છતાં એ અંતિમ અપરાધમાં હ્યુમર હતી, અનોખો કરારમાં પણ હ્યુમર હતી, એક પણ જોક નહીં. સંજયભાઈ એક્ટિંગ કરતા હતા, એક પણ જોક નહીં આખા નાટકમાં, એક પણ જોક નહીં, પણ છતાં સતત હ્યુમરનો પ્રવાહ એમાં ચાલ્યો છે. છેલ્લું નાટક અમે જે કર્યું, જામનગરના જ ઓજસ ભટ્ટ અને દેવેન અહીંયા છે, તો એમણે મને એક સિચ્યુએશન આપેલી એકાંકી માટે, પણ ત્યારે એ લખાયું નહીં. ઘણા સમય બાદ એ સિચ્યુએશનને મેં બહુ અલગ અલગ રીતે ફેરવી જોઈ. આ ફેરવવાનું હું સંજયભાઈ પાસેથી શીખ્યો કે એક વાર્તાને કઈ રીતે બદલી બદલીને જોવાય. તો પછી મને એમાંથી રિયર વ્યૂ સૂઝ્યું અને રિયર વ્યૂના પણ 20ની ઉપર શો થયા. તો જામનગરની સેમી પ્રોફેશનલ રંગભૂમિ પર જેટલું થઈ શકે એટલું અમે કર્યું. એનો આ અહેવાલ ભર્યો અહેવાલ હતો. નવા 2 નાટકોના પ્લોટ પર હું અને વિરલભાઈ કામ કરી રહ્યા છે. સફર જારી છે, જારી જ રહેશે. તો વિરલભાઈ સાથે મળવાનું થયું, થિયેટર પીપલ સાથે કામ કરવા મળ્યું. એ મારું એ યોગાનું યોગ હતો, પણ એ મારા જીવનનું એક સદભાગ્ય છે. મારા જીવનની દિશા આ ઘટનાએ બદલી છે. આજે તમે થિયેટર પીપલના કલાકારોનું, કસબીઓનું સન્માન કરી રહ્યા છો, પણ ખરેખર તો એમના જીવનસાથીઓનું સન્માન થવું જોઈએ સાહેબ. ફાલ્ગુનીબેન અને એમની આખી મહિલા ક્રેડરે થિયેટર પીપલ માટે બહુ વિરલ કુરબાની આપી છે, એમને પણ સીલ આપવાની જરૂર છે. બધી હિરોઈનોના હસબન્ડ્સને, બધી દીકરીઓના મા બાપને, એ બધાને પણ સીલ આપવાની જરૂર છે. એકવાર જોરદાર તાળી આ લોકો બધા માટે થઈ જાય. કેમ કે એમાં એવું છે કે અમુકની વાઈફ માટે એમ કહી શકાય કે તમે હતા તો જ આ નાટક થઈ શક્યું, અને અમુક માટે એમ કહી શકાય કે તમે હતા છતાં આ નાટક થઈ શક્યું. પણ એ બંને રીતે નાટ્યકારો તો નાટક કરતા જ હોય છે. વિરલભાઈની વાત કરું છેલ્લે તો એમની 3 બાબત મને સૌથી વિશેષ ગમે છે. એક તો એમને સારી સ્ટોરીની બહુ અદ્ભુત સમજ છે.
એટલું જ નહીં પણ સ્ટોરીને સારી બનાવવા માટે, મજબૂત બનાવવા માટે એના બહુ સૂચનો એમની પાસે હોય છે. ફિલ્મ જોયા પછી પણ અમે સ્ટોરી વિશે ચર્ચા કરીએ છીએ. હી ઇઝ અ વન્ડરફુલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સ્ટોરી. બીજું કે કલાકારો પાસે બહુ માપસરની અને નૈસર્ગિક એક્ટિંગ કરાવે છે. એમના નાટકમાં ઓવર એક્ટિંગ કે મેલોડ્રામા તમને ક્યાંય જોવા નહીં મળે. ને તે છતાં સૌ લોકભોગ્ય રીતે નાટકને રજૂ કરે છે. 8 ફિલ્મોના ડિરેક્ટરની જેમ નાટકને કદી બોરિંગ થવા દેતા નથી. ત્રીજું, નાટકના ટેમ્પોની એટલે કે સ્પીડ, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે જ્યારે નોવેલ વાંચો છો ને ત્યારે તમને એમ લાગે કે આ સ્લો જાય છે, તો તમે ઝડપથી વાંચશો, બબ્બે લાઈન કુદાવશો, પાના ફેરવી દેશો. પણ નાટકમાં એ રીતે તમે ફોરવર્ડ ફાસ્ટ નથી કરી શકતા, એટલે નાટકનો ટેમ્પો ડિરેક્ટરે મેન્ટેન કરવાનો હોય છે. તો એ વિરલભાઈને એની બહુ ઊંડી સમજ છે. કયો સીન કેટલો લાંબો ચાલવો જોઈએ, કયું ઇમોશન કેટલું લાંબુ ચાલવું જોઈએ, એમની આંતરસૂઝ એમની પાસે છે. તો લેખક તરીકે બહુ હું સંવેદનશીલ છું, બહુ આગ્રહી છું. મને સ્થૂળ એક્ટિંગ ગમતી નથી, મને મેલોડ્રામા ગમતા નથી. મારું નાટક ભજવીને પ્રથમ ઇનામ લઈ આવી હોય કોઈ ટીમ, છતાં પણ જો મારી દ્રષ્ટિએ નાટક એમણે બરાબર ના કર્યું હોય તો એ દિગ્દર્શકને હું બીજી વાર સ્ક્રિપ્ટ આપતો નથી. નાટકમાંથી કમાવાનું દબાણ મારા પર નથી, એટલે કોઈ કોમ્પ્રોમાઇઝ હું કરતો નથી. કોઈને એક પણ લીટી ઉમેરવા દેતો નથી નાટકમાં. બાદ કરવાની છૂટ હોય છે, ઉમેરવાની હોય મારે જ લખવાની હોય. તો પણ નાટક ભજવા એ કોને ન ગમે, તો આવામાં થિયેટર પીપલ જામનગરને નાટક આપ્યા પછી હું નિશ્ચિંત રહું છું સાહેબ. આ મારું સર્ટિફિકેટ છે થિયેટર પીપલને. અને અહીંયા જે કમલેશભાઈ, વિપુલભાઈ, અને એક તો જામનગરની રોનક તો ચાલી ગઈ, રોનક, તો એ બધા મિત્રો, બાકીના મિત્રો અહીંયા બેઠા છે, એ બધા માટે એક ગંભીર વાત મારે કહેવી છે કે વિરલભાઈ નાટક ઉપરાંત ઘણું બધું કરી શકે છે. આયોજનો કરી શકે છે, નવરાત્રિ કરી શકે છે, સ્ટેજ શો કરી શકે છે, સંગીતના ડિઝાઇન કાર્યક્રમો કરી શકે છે, લગ્નની સંગીત સંધ્યા કરી શકે છે, સંચાલનો કરી શકે છે. આ બધું એ બહુ સારી રીતે કરી શકે છે, પણ આ બધું જ કરવા માટે એ સર્જાયા નથી. હું જામનગરને ખાસ કહું છું, આ બધામાં જો નાટક બાજુ પર રહી જાય તો એ ખરાબ થશે. આપણે એટલું બધું કામ વિરલભાઈને ન સોંપીએ બીજું બધું, કે જેથી એ કમસે કમ દર વર્ષે એક ત્રિયંકી ન કરી શકે. આપણે એમને ખોટી જગ્યાએ ગૂંથેલા રાખવા નથી, જેથી ભવિષ્ય આપણને એમ ન કહી શકે કે તમે ગુનેગાર છો, તમે વિરલભાઈને નાટક નહીં કરવા દીધા. તો હું જામનગરને એમ ચેલેન્જ આપું છું કે આ માણસને આવતા 10 વર્ષમાં 10 ત્રિયંકી કરવા દેજો સાહેબ, એ ઇતિહાસ લખશે. જામનગરે દરેક રીતે સાથ આપવાનો છે, હું પણ આપીશ, એમાં તો મારો જ સ્વાર્થ છે. કારણ ગમે તે હોય, મને વિરલભાઈ સિવાય ગુજરાતના બીજા કોઈ ડિરેક્ટર સાથે લાંબો સમય કામ કરવાનું ફાવ્યું નથી. નિદા ફાઝલીનો શેર છે, પણ મને લાગે છે કે મારી દશા માટે જેમણે લખ્યો છે કે દિલ મેં નહો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી, દિલ મેં નહો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી, ખૈરાત મેં ઇતની બડી દૌલત નહીં મિલતી, કુછ લોગ યુ હી શહેર મેં હમસે ભી ખફા હૈ, હર એક સે અપની ભી તબિયત નહીં મિલતી. તો જેની સાથે તબિયત મળી છે એ વિરલભાઈ, અને જ્યાં આવીને મારી તબિયત ગુલાબી થઈ જાય છે એ જામનગર શહેર, એ મારા રંગ સ્મરણમાં કેન્દ્રસ્થાન ભોગવે છે અને સદાય ભોગવશે. એકવાર જામનગર માટે મિત્રો જોરદાર તાળી થઈ જાય. છેલ્લી વાત, ઘણાને એમ લાગે છે કે હું છેક સુરતથી અહીંયા નાટકો લખવા માટે અને નાટકોના રીડિંગ માટે આવું છું, એવો ભ્રમ મેં સફળ રીતે ઊભો કર્યો છે, પણ હકીકતમાં હું અહીંયા ગુગરા અને જોટા ખાવા માટે આવું છું.